સીડી ચડીને જઈ શકો છો. એપ્રોક્સિમેટલી 45 મિનિટ જેટલો સમય થશે અને 1800 જેટલી સીડી જો તમારે ચડીને જવું હોય તો અહીંયાથી આ રસ્તે તમે અહીંયાથી જઈ શકો છો. તો આજે આપણે સફર કરવાના છે રોપવેના માધ્યમથી અને દર્શન કરવાના છે મહાકાળી માતાજીના. તો તમારા સાથે માની લો કે કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય, ચાલવામાં કંઈ પ્રોબ્લેમ હોય, તો અહીંયા તમને ડોલી એટલે કે પાલખી દ્વારા પણ તમે અહીંયા જઈ શકો છો. આ પ્રમાણેનું સામે જે ડુંગર તમે જોઈ રહ્યા છો ત્યાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. આ સામે તમને દેખાઈ રહ્યું છે. તો ઘણા બધા ભક્તો જે અહીંયા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તે ત્યાં પણ જાય છે. રિટર્નમાં તમારે રોપવેથી જવું હોય તો વન વેની ટિકિટ તમારે જો લેવી હોય ને એ પણ તમને અહીંયાથી મળી જશે, જેના છે 120 રૂપિયા. જય મહાકાળી માતા. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. આજે આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં. રોપવેની ટિકિટનો કેટલો ચાર્જિસ છે અને ટૂંક જ સમયમાં 2 દિવસમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ જશે. તો ચૈત્રી નવરાત્રિ સ્પેશિયલ આજના વિડીયોમાં તમને લાઈવ મહાકાળી માતાજીના દર્શન પણ આજના વિડીયોમાં કરવાનો છું, તેમજ રોપવેનો ટિકિટનો ચાર્જિસ કેવો છે અને અત્યારે કેવો નજારો છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ. તો ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે માંચી પર આવી ગયા છે. જોઈ શકો છો આ પ્રમાણેનો નજારો આપણને અહીંયા કંઈક જોવા મળે છે. ચૈત્રી નવરાત્રિના 2 દિવસ બાકી છે. જો અહીંયા તમે ઉપર આવશો ને તો 2 માધ્યમથી તમે ઉપર જઈ શકો છો. જો અહીંયા સીડીનું માધ્યમ તમને બતાવું છું કે અહીંયાથી તમે સીડી ચડીને જઈ શકો છો. એપ્રોક્સિમેટલી 45 મિનિટ જેટલો સમય થશે અને 1800 જેટલી સીડી જો તમારે ચડીને જવું હોય તો અહીંયાથી આ રસ્તે તમે અહીંયાથી જઈ શકો છો. અને બીજો માધ્યમ એવો છે કે રોપવેનો, ઉડન ખટોલાનો, જેનો કંઈક આ પ્રમાણેનો વ્યૂ છે અને લાંબી એક લાઇન લાગેલી છે. આજે રવિવારનો દિવસ છે તો જોઈ શકો છો આ પ્રમાણેની લાઇન લાગે છે અને સમય થઈ ગયો છે 9:15. ટાઈમિંગની આપણે વાત કરીએ ને રોપવેની તો જો તમને ઝૂમ કરીને બતાવું છું, 6 વાગ્યાથી સવારે ચાલુ થાય છે અને સાંજે 7:15 સુધીનું તમને અહીંયાથી બુકિંગ ને ટિકિટ બધું તમને અહીંયાથી મળી જશે. જો જોઈ શકો છો આ પ્રમાણેની લાંબી લાઇનના. તો આજે આપણે સફર કરવાના છે રોપવેના માધ્યમથી અને દર્શન કરવાના છે મહાકાળી માતાજીના. તો ચાલો મિત્રો હવે લાગીએ છીએ લાઇનમાં અને આગળ ટિકિટનો કેટલો રેટ છે ને એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું. ફાઇનલી મિત્રો ટિકિટ કાઉન્ટર આવી ગયું છે અને ટિકિટ પણ કલેક્ટ થઈ ગઈ છે. તો જોઈ શકો છો ટિકિટના રેટની વાત કરીએ ને તો હું તમને બતાવું છું. આ છે બુકિંગ કાઉન્ટર. તો તમે રોપવેની લાઇનમાંથી અહીંયા સીધા આવશો તો તમને આવી જશે આ ભાઈ બુકિંગ કાઉન્ટર કે જ્યાં તમને ટિકિટના રેટ બતાવું. સાધારણ ટિકિટનો રેટ છે 150 એટલે કે 150. નાના બાળકો માટે 110 સેન્ટીમીટરથી વધારના હોય એના માટે અહીંયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધા લખેલા છે. 80 રૂપિયા, 120, 120. વિદ્યાર્થી ટિકિટ 1060. સંયુક્ત જો તમારે કમ્બાઈનમાં ટિકિટ લેવી હોય તો તમને અહીંયાથી મળી જશે. તો આપણી ટિકિટ જોઈ શકો છો કે ફાઇનલી કનેક્ટ થઈ ગઈ છે. આપણા જોડે મિત્રો છે, આ છે રોકીભાઈ અને આ છે મયુરભાઈ. તો હવે આપણે જઈએ છીએ લાઇનમાં. તો ફાઇનલી મિત્રો ટિકિટ લઈ લઈએ ત્યારબાદ થોડા તમે આગળ આવશો ને ત્યાં તમને ટિકિટ સ્કેન કરવાનો ઓપ્શન મળી જશે. એટલે તમારા સાથે જે પણ તમે ટિકિટ લીધી હોય ને ત્યાં તમે સ્કેન કરાવશો ને તો એ મારફતે તમે જોઈ શકો છો કે આ રસ્તો આખો આવી જશે. અને આ જોઈ શકો છો કે આ વે ટુ બોર્ડિંગ એટલે આ તરફ અહીંયા ઘણી બધી સૂચનાઓ પણ અહીંયા તમને લખેલી છે. અને પ્રતીક્ષા કક્ષ છે કે જ્યાં તમે ટિકિટ લઈને આવો ત્યારબાદ તમારે અહીંયા ઊભા રહેવાનું રહેશે. એપ્રોક્સિમેટલી શનિ રવિ મેં તમને જે આગળ વાત કરી કે શનિ અને રવિમાં જો તમે આવો છો ને તો તમારે 1-1.5 કલાક જેટલો સમય લાગી શકે છે. બાકી ચાલુ દિવસમાં તમે આવશો ને તો એટલો બધો સમય તમને નહીં લાગે. તમારું 15-20 મિનિટમાં તમારો નંબર આવી જશે. તો આજે રવિવાર છે, રવિવારનો દિવસ. તો જોઈ શકો છો કે વેઇટિંગ ખાસું બધું છે. આગળ જણાવું છું તમને કેટલો સમય લાગે છે અને રોપવેના નજારા છે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવું. માની લો કે તમે રોપવેના માધ્યમથી આવતા હોય અને શનિ રવિનો દિવસ હોય, તમારા સાથે બાળક હોય, તમને ભૂખ લાગી હોય ને તો અહીંયા તમને આ પ્રમાણેનો નાસ્તો છે, બિસ્કિટ છે, કોલ્ડ ડ્રિંક છે, એ બધું તમે અહીંયાથી લઈ શકો છો. બાકી ભીડ તો સખત છે આજે રવિવારનો દિવસ એટલે 1.5 કલાકના વેઇટિંગ બાદ આપણે સમય આવી ગયો છે રોપવેમાં બેસવાનો. જોઈ શકો છો કે આ પ્રમાણેની રોપવે આપણને પાવાગઢમાં અહીંયા જોવા મળે છે. ટિકિટ બિકિટનો રેટ મેં તમને આગળ બધો જણાવી દીધો અને આ પ્રમાણેની લાંબી કતાર બાદ ફાઇનલી નંબર આવી ગયો છે. તો હવે રોપવેમાં બેસીશું. તો ફાઇનલી મિત્રો રોપવેમાં આપણે બેસી ગયા છે. સીટિંગ કેપેસિટીની વાત કરીએ તો 5-6 મેમ્બરની કેપેસિટી આ પ્રમાણેની હોય છે. જોઈ શકો છો તમે આપણી આજે કેબિન જેમાં 5 મેમ્બર બેઠા છે. 3 અહીંયા છે, મારી બાજુમાં છે આપણા મિત્ર રોકીભાઈ અને આ બાજુ મયુરભાઈ બેઠા છે અને સામે પણ બેઠા છે. જોઈ શકો છો તમે અને અહીંયાથી વ્યૂ કંઈક આ પ્રમાણેનો આપણને જોવા મળે છે. 2 જ મિનિટ જેટલો સમય લાગશે આપણે ઉપર પાવનધામ પાવાગઢ પર માત્ર ગણતરીની જ મિનિટોમાં પહોંચી જઈશું. તો હવે
થોડા વ્યૂ છે જે રોપવેના માધ્યમથી કેવા આવે છે એ હવે તો તમને વિડીયોમાં આગળ બતાવું. તો જોઈ શકો છો તમે કે નીચે પગથિયા પણ તમને દેખાતા હશે. નીચે તમને બતાવ્યું કે 45 મિનિટ જેટલો સમય લાગે, તો જોઈ શકો છો રોપવેથી પગથિયા ઉપરના નજારા કેવા આવે છે. બાકી આ પ્રમાણેનો જંગલ વિસ્તાર પણ તમને દેખાતો હશે. ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, તો આ પ્રમાણેનું ગ્રીનરી. બાકી ચોમાસામાં જો તમે આવો છો ને તો આખા જે લીલોછમ પર્વત થઈ જશે. તો 2 મિનિટની મુસાફરી બાદ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે આ પ્રમાણેનો ઉપરનો નજારો અહીંયા આપણને જોવા મળે છે. જો ઓટોમેટિક સેન્સર છે, ડોર ઓપન થઈ ગયો છે. ફાઇનલી મિત્રો રોપવેમાંથી બહાર આવી જઈએ તો આ પ્રમાણેની આપણને સળંગ બધી દુકાનો અહીંયા જોવા મળશે, જ્યાંથી તમે ચુંદડી છે, પ્રસાદ છે વગેરે બધું લઈ શકો છો. નાસ્તા માટેની પણ તમને ઘણી બધી દુકાનો અહીંયા જોવા મળશે. કે કોઈને ભૂખ લાગી હોય તમારા ફેમિલી મેમ્બરને, તો અહીંયા તમે પાપડીનો લોટ ગરમા ગરમ મળશે, નાસ્તો પણ તમે કરી શકો છો. હવે અહીંયાથી આપણે આગળ જઈશું અને કેટલી સીડીઓ ચડવાની છે અને કેટલો સમય લાગે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો મિત્રો રોપવેમાંથી ઉતરીને આપણે બહાર આવીએ. મેં તમને ઘણી બધી સ્ટોલ એટલે દુકાનો પણ તમને બતાવી કે જ્યાં તમે નાસ્તો વાસ્તો કરી શકો છો, પ્રસાદ ચુંદડી લઈ શકો છો. ત્યાંથી થોડા ચાલતા તમે આગળ આવશો તો આ પ્રમાણેની તમને અહીંયા તમારા સાથે માની લો કે કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય, ચાલવામાં કંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમને ડોલી એટલે કે પાલખી દ્વારા પણ તમે અહીંયા જઈ શકો છો. આ પ્રમાણેનું અને આગળની બાજુ પણ ઠેર ઠેર તમને ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા જોવા મળે છે. વચ્ચે વચ્ચે ઘણા ખરા મંદિરો પણ આવે છે જ્યાં પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા છે જય શ્રી બાલા હનુમાનજી, તો તમે દર્શન કરી લેજો. તો રોપવેથી આપણે બહાર નીકળ્યા ત્યારબાદ તમને માર્કેટ પણ બતાવ્યું, ઘણા બધા દુકાનો છે સ્ટોલથી, ત્યાંથી તમે પ્રસાદ છે, ચુંદડી પ્રસાદ છે, નાસ્તો વાસો તમે કરી શકો છો. ત્યાંથી ચાલતા ચાલતા તમે આગળ આવશો, એપ્રોક્સિમેટલી 200-250 જેટલી સીડી ચડશો, તમને આ પ્રમાણેનો અહીંયા તમને બોર્ડ જોવા મળી જશે. જોઈ શકો છો તમારે મંદિર દર્શન જવું હોય ને તો રાઈટ સાઈડ ઉપર એટલે કે જમણી બાજુ જવાનું રહેશે. અને મિત્રો દૂધિયું તળાવ છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનું અહીંયા બેનર જોવા મળશે, મંદિર દર્શન રાઈટ સાઈડ અને આગળ અહીંયા જોવા મળે છે દૂધિયું તળાવ. તો અહીંયાથી તમારે જવું હોય મંદિર દર્શન અહીંયાથી પણ જઈ શકો છો. બાકી આ એક રસ્તો છે, અહીંયાથી પણ તમે ફરતા ત્યાંથી પણ તમે મંદિરે જઈ શકો છો. તો દૂધિયા તળાવના દર્શન થયા બાદ તમે થોડા તમે આગળ આવશો તો આ પ્રમાણેના ઘણા ખરા પ્રાચીન મંદિર પણ તમને અહીંયા જોવા મળશે, જ્યાં તમે દર્શન કરી શકો છો. ઘણા ભક્તો છે, જોઈ રહ્યા છો શ્રીફળ અહીંયા વધી રહ્યા છે, તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. અને મંદિર તરફ જે જવાનો રસ્તો છે ને આ વાટે છે. તો ટૂંક જ સમયમાં હવે આપણે મહાકાળી માતાજીના દર્શન પણ આગળ વિડીયોમાં કરીશું. ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા ખરા પ્રાચીન અહીંયા જૈન મંદિરો છે જ્યાં પણ તમે મિત્રો દર્શન કરી શકો છો. અને સ્ટોલો તો તમને ઠેર ઠેર તમને જોવા મળે છે. નીચેથી લઈને ઉપર સુધી તમને માતાજીનો પ્રસાદ છે, ચુંદડી છે વગેરે બધું તમે લઈ શકો. તો મિત્રો ચાલતા ચાલતા આપણે મેઇન શક્તિદ્વાર છે, મુખ્ય શક્તિદ્વાર ત્યાં પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે આ શક્તિદ્વાર અહીંયા મેઇન ગેટ છે. હવે અહીંયાથી આપણે આશરે અંદાજિત 300-350 જેવી સીડી ઉપર ચડવાની રહેશે. ત્યારબાદ જોઈ શકો છો ઘણા ભક્તો પણ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. આ જે સીડી છે પછી ચડીને 300-350 પગથિયા ચડ્યા બાદ હું મંદિર ઉપર આવી જશે. ત્યાં તમને હું લાઈવ દર્શન પણ વિડીયોમાં આગળ કરાવવાનો છું. જોઈ શકો છો કંઈક આ પ્રમાણેનો વ્યૂ આવે છે. તો આ શક્તિદ્વારની એક્ઝેક્ટ બહારની બાજુ તમને ઘણી બધી સૂચના પણ તમને જોવા મળશે. ચડતા પગથિયા કોઈ પણ યાત્રિકો તમારે કંકુનો ચાંદલો કરવો નહીં અને તમારા સાથે કોઈ ડોગ હોય કૂતરો હોય એ પણ તમે લાવી ના શકો. જોઈ શકો છો અને આ પ્રમાણેનું અહીંયાથી સીડીઓ ચાલુ થઈ ગઈ છે. જય મહાકાળી માતા. પાવાગઢ મંદિરના શિખર પર જો તમારે ધજા ચડાવી હોય ને તો એના જે નિયમો છે એ પણ અહીંયા તમને લખેલા જોવા મળે છે કે જ્યાં શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અહીંયા તમને ઘણા નિયમો તમને જોવા મળે છે. 11 ફૂટની, 21 ફૂટની, 31 ફૂટની જે છે બધા નિયમો અહીંયા તમે લખેલા છે.
દરરોજની વધુમાં વધુ 5 ધજા અહીંયા ચડાવવામાં આવે છે. અલગ અલગ જે ટાઈમ છે એ પણ તમે અહીંયા વાંચી શકો છો. અને જો તમારા ધજા ચડાવી હોય તો એનો મંદિર ટ્રસ્ટનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. તમામ જે માહિતી છે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતી હશે. અને મંદિર ખોલવાનો જે સમય છે એ છે 6 વાગે અને બંધ થવાનો જે સમય છે એ 7:30 વાગે. અને એની એક્ઝેક્ટ બાજુમાં પણ એક ખાસ સૂચના લખેલી છે, જેમાં લખેલું છે મંદિરમાં પડીકી ખાઈને પિચકારી મારીને કોઈ ઝડપાશે તો 500 રૂપિયાથી વધારેનો દંડ પણ અહીંયા લેવામાં આવશે. જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ પર અને ઉપરની બાજુથી તમને કંઈક વ્યૂ આ પ્રમાણેનો જોવા મળે છે. જોઈ શકો છો તમને કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. થોડો ધુમ્મસ છે જેના કારણે તમને દેખાઈ રહ્યો છે વિડીયોમાં, બાકી ઉપરથી બહુ જ સરસ વ્યૂ આવી રહ્યો છે. અને ઝૂમ કરીને તમને બતાવું, જે દેખાઈ રહ્યા છે તમને પાછળની બાજુ એ છે 7 કોઠાર. ત્યાં એક તળાવ પણ છે અને ઘણા બધા પ્રાચીન જે મંદિરો છે એ પણ તમને વિડીયોમાં દેખાતા હશે. ત્યાં પણ તમે જઈ શકો છો. ઘણા અલગ અલગ રસ્તા છે એના માધ્યમથી તમે અહીંયા જઈને ત્યાં પણ દર્શન કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે મંદિરમાં અને દર્શન કરીએ છીએ મહાકાળી માતાજીને. તો અહીંયા તમે કાળ ભૈરવ દાદાના દર્શન પણ તમે કરી શકો છો. અહીંયા જો હું તમને દર્શન કરાવું છું, અહીંયા દર્શન થઈ જાય ત્યારબાદ તમને આ પ્રમાણેનો વિશાળ જે ગેટ છે એ જોવા મળશે. અને અંદર જઈશું આપણે અને તમને આગળ વિડીયોમાં મહાકાળી માતાજીના દર્શન પણ કરાવું છું. નવનિર્માણ પામેલ જે પાવાગઢનું જે મુખ્ય મંદિર છે એ જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું હવે થઈ ગયું છે વિશાળ. ત્યાં તમને બહાર બાંકડા પણ જોવા મળે છે, ઘણા બધા ભક્તો છે અહીંયા તમને બેસેલા પણ જોવા મળે છે. આ છે મુખ્ય મંદિર. તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ અંદર અને તમને આગળ મહાકાળી માતાજીના દર્શન પણ આગળ વિડીયોમાં કરાવું છું. મિત્રો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. બહાર આવીએ તો તમને આ પ્રમાણેનું માતાજીને ચડાવેલ ફોટા તાવીજ રક્ષાસૂત્ર તમારે લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. અહીંયા બટુક ભૈરવજીની પ્રતિમા પણ છે, અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. આ પ્રમાણેનું એમનું અહીંયા મંદિર છે. અને આગળની બાજુ તમને બતાવું છું કે પ્રસાદી કાઉન્ટર છે, કે માની લો કે તમારે અહીંયાથી કોઈ પ્રસાદી ઘરે લઈ જવી હોય તો તમે પ્રસાદી કાઉન્ટર છે જે મંદિર છે આ જે મંદિરમાંથી તમારા દર્શન થઈ જાય ત્યારબાદ તમે અહીંયાથી બહાર આવશો તો એક્ઝેક્ટ સામેની બાજુ તમને પ્રસાદી જે કાઉન્ટર છે એ અહીંયા જોવા મળશે, જ્યાંથી તમે પ્રસાદી લઈ જઈ શકો છો. એમનો જેનો જે ચાર્જીસ છે એ પણ તમને બતાવું છું, 50 રૂપીસ, એટલે કે 50 રૂપિયા તમને કાઉન્ટર પણ અહીંયા તમને દેખાતું હશે. અને અહીંયા માતાજીની ગાદી છે પાદુકા પૂજન, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. નવનિર્માણ પામેલ મુખ્ય પાવાગઢ મંદિર જોઈ શકો છો તમે, કે સરસ મજાનું ભાઈ ડેવલપમેન્ટ હવે થઈ ચૂક્યું છે. વિશાળ ચોક અહીંયા જોવા મળે છે, જ્યાં ઘણા ખરા ભક્તો દૂર દૂરથી આવે છે અલગ અલગ બાધા સાથે, જે અહીંયા ગરબા પણ કરે છે. અને બેસવાની પણ સરસ મજાની સુવિધાઓ અહીંયા કરેલી છે, કે જો તમારા દર્શન થઈ જાય ત્યારબાદ તમારા પ્રસાદી પ્રસાદીનું કાઉન્ટર છે એ પણ તમને અહીંયાથી તમને મળી જવાનું છે. 50 રૂપિયા જેનો ચાર્જીસ છે પ્રસાદી તમારે લઈ જવી હોય. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા પાદુકા પૂજન છે એ માટે અહીંયા મળશે, એ પણ એનો પણ તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અને પ્રસાદ અલગ અલગ કાઉન્ટર તમને જોવા મળશે, ત્યાં પાછળની બાજુ પણ ઘણા ઘણા કાઉન્ટર છે. ત્યારબાદ તમને માતાજીની જે ધરાવેલી જે સાડી હોય એ તમારે લેવી હોય તો અહીંયા મંદિર ટ્રસ્ટનો તમારે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. તો આ પ્રમાણેનો ઉપરનો સરસ મજાનો વ્યૂ છે. જ્યારે પણ તમે અહીંયા આવો છો તો તમે મંદિરને સ્વચ્છ રાખજો. થોડા થોડા અંતર પર તમને આ પ્રમાણેનું ડસ્ટબિન કચરા ટોપલી તમને જોવા મળશે. તમારા સાથે પ્રસાદી ખાઈને જો પ્લાસ્ટિકની બોટલ છે એ કંઈ નાખવું હોય તો પ્લીઝ આ પ્રમાણે ડસ્ટબિનમાં નાખજો. અને જો નિરાંતથી ઘણા ખરા ભક્તો છે એ પણ અહીંયા બેઠા છે. અને અત્યારે સમય થયો છે 12 વાગ્યાનો, તો પણ જોઈ શકો છો કે સરસ મજાનું વાતાવરણ પણ છે, વાદળ છાયું, જેના કારણે ગરમી પણ એટલી બધી નથી. તો આપણી સાથે જોડાઈ ગયા છે મયુરભાઈ, અને થોડી ઘણી ઇન્ફોર્મેશન છે અહીંયાની થોડી શેર કરશે આપણને. તો અત્યારે આપણે પાવાગઢ ડુંગર ઉપર ઊભા છે અને સામે તમે જોઈ શકો છો, સામે જે છે તે રોપવે સ્ટેશન છે અને આ છે છસ્યું તળાવ, જે આપણને રોપવેવાળા ઉતારે છે. અને પછી જે સામે રસ્તો છે ત્યાંથી આપણે ચાલતું આવવું પડે છે. સામે જે નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી આપણે માચી સુધી આવીએ છીએ તે વળાંકોવાળો રસ્તો છે,
ખૂબ જ જોરદાર છે અને ભયાનક પણ છે. સામે પાર્કિંગ એરિયા છે, જ્યાં ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય આરામથી પાર્ક કરી શકો છો. સામે જે ડુંગર તમે જોઈ રહ્યા છો ત્યાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે. આ સામે તમને દેખાઈ રહ્યું છે. તો ઘણા બધા ભક્તો જે અહીંયા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તે ત્યાં પણ જાય છે. આડા દિવસોમાં પબ્લિક ઓછું હોય છે, પણ જો તમે નવરાત્રિમાં આવો છો ને તો ત્યાં પણ તમને ખૂબ જ ભીડ જોવા મળે છે. તો ત્યાં આખો ભદ્રકાળી માતાનો ડુંગર છે, એ સાથે આ વ્યૂ જોવો તમે. તો આવો પાવાગઢ, ખૂબ જ મજા આવશે. નવરાત્રિ પણ નજીક આવી ગઈ છે. માની લો કે મિત્રો તમે સીડી ચડીને આવ્યા હોય પાવાગઢ પર અને તમારે રિટર્નમાં તમારે રોપવેથી જવું હોય તો વન વેની ટિકિટ તમારે જો લેવી હોય ને એ પણ તમને અહીંયાથી મળી જશે, જેના છે 120 રૂપિયા. અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે. ટિકિટ લઈ લો ને ત્યારબાદ આ રસ્તા વાટે આગળ જશો એટલે રોપવે આવી જશે. તો ફાઇનલી મિત્રો સરસ મજાના મહાકાળી માતાજીના દર્શન થઈ ગયા છે અને રોપવેમાં બેસી ગયા છીએ, ઉતરી રહ્યા છીએ. તો સેફ્ટીની વાત કરીએ તો પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રમાણેની બંધ કેબિન જોવા મળે છે અને હવા ઉજાસ માટે તમને બારી પણ અહીંયા દેખાતી હશે, જો બારી વેન્ટિલેશન માટે આપેલી. બાકી પૂરેપૂરું સેફ્ટીનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે અને બહારના નજારાઓ પણ તમને દેખાતા હશે. તો તમે જોઈ રહ્યા છો છે ભદ્રકાળી માતાજીનું મંદિર. જો તમારે જવું હોય તો એનો જે રસ્તો છે એ પણ તમને અહીંયા દેખાતો હશે, અહીંયાથી તમે ચાલીને જઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. તો જો તમે કાર લઈને આવ્યા હોય, ટુ વ્હીલર લઈને આવ્યા હોય તો તમારે અહીંયા પાર્કિંગ કરવાની રહેશે, જેની ટિકિટ છે તમને અહીંયા આગળથી તમને મળી જશે. તો તમે ટિકિટ લઈ લો, ત્યારબાદ તમે જે વ્હીકલમાં આવ્યા હોય તો ટુ વ્હીલર લઈને આવ્યા હોય તો અહીંયા તમે ટુ વ્હીલર તમારે મૂકવાનું રહેશે. અને જો કાર લઈને આવ્યા હોય તો આ પ્રમાણેનું વિશાળ પાર્કિંગ અહીંયા તમને જોવા મળે, જ્યાં તમારે પાર્કિંગ કર્યા બાદ આ રસ્તા વાટે ચાલતા ચાલતા આગળ જશો એટલે તમને રોપવે અને સીડીનું બંનેનું માધ્યમ તમને આ રસ્તેથી આવી જશે. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને શેર કરી કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય મહાકાળી માતા.